નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું ગુજરાતી વિષયનું જે એકમ કસોટીનું પેપર લેવાનું છે તેનું સોલ્યુશન લઈને આપણે આવી ચૂક્યા છીએ ધોરણ રહેશે આપણું દસ પ્રશ્ન બેંક છે મિત્રો ત્રણ એપ્રિલ આપણે જોઈ તો પ્રશ્ન બેંક ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તારીખ રહેશે બાર નવ બે હજાર ચોવીસ વાર રહેશે ગુરુવાર અને કુલગુણ રહેશે પચીસ સમય રહેશે એક કલાક તો સાહિત્ય તમારે પેપર સોલ્યુશન જોવાનું છે અને પીડીએફ માટે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે એ પાર્ટ વન જોઈ લીધેલો છે ને આ પાર્ટ ટુ છે પાર્ટ વનમાં આપણે આ બધા ક્વેશ્ચનના આન્સર આપણે કરાવી દીધેલા છે તો સાયદે તમારે પાર્ટ વન જોઈ લેવાનો રહેશે આ પાર્ટ ટુ છે કયો છે આ પાર્ટ ટુ છે પાર્ટ વન તમારે સાહિત્ય જોઈ લેવો એમાં સોલ્યુશન તમને મળી જશે બધા ક્વેશ્ચનના આન્સર જોઈ લેજો તો આપણે સાહિત્ય તમારા આન્સર જોઈ લેવાના રહેશે બધા ક્વેશ્ચન આપણે આમાં કરાવેલા છે તો અહીંથી આપણે બાકી છે પ્રશ્ન બેથી નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો તો આપણે સાહિત્યના આન્સર જોઈ લેવાય છત્રી ન હોય તે માટે લેખકને કઈ સલાહ અમલમાં મૂકવામાં વ્યાજબી લાગ્યું પછી છે રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી શા માટે લાગી જળમાં કોનું તેજ રહેલા છે ત્રણ ચાર વાક્યોમાં લખો વાસળીથી સૂર વિખટો પડેલો સૂર કોને શોધે છે તેના દ્વારા કવિ શું કહેવા માગે છે લેખકની દ્રષ્ટિએ ગ્રાંગીઓની વિશિષ્ટતા ટૂંકમાં લખો મુસાફરી યાત્રા બની રહેતી સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે પંક્તિનો અર્થ ટૂંકમાં સમજાવો બધા ક્વેશ્ચન આન્સર હું પીડીએફ સ્વરૂપે પહેલાં છું તમને દેખાડી દઉં લેખક પોતાને ટચુકડા બુભુક્ષ માછીમારો સાથે કેમ સરખાવે છે અને આ મિત્રો છત્રી હોવા માટે લેખકને સલાહ કેવી કેવી મળી આ સૂરની તીવ્ર તો રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાની ભરી લાગતી હતી કારણ કે તેનો ઉત્તર છે અમદાવાદ થી શેક રાજકોટ જવાના બસ ભાડામાં ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય તેમ હતા ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તા વગેરેમાં વધારાનો ખર્ચ ઉમેરી તો ત્રણસો સાડા ત્રણસો થઈ જાય છે આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી લેખકે છત્રી ખોવાઈ ન જાય તે માટે કઈ કઈ સલાહ અમલમાં મૂકી એટલે કઈ સલાહ અમલમાં મૂકીને પસંદ આવી હતી તો ઉત્તર છે એનો લેખકને છત્રી ખોવાય લેખક કે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી પર પોતાનું નામ સરનામું લખાવવાની સલાહ અમલમાં મૂકી એ માટે એમણે પોતાની નવી છત્રી પર તેમનું પૂરું નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર વગેરે લખાવ્યું હતું તો સાહિત્ય આવી રીતે જોઈ લેવાનું છે પછી છે વરસાદના પાણીના કારણે ભૂસાઈને જાય માટે વિગતો પાક્કા રંગથી લખાવી હતી માધવને મેળવવા માટે સૂરનો તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો મોસ્ટ એમ્પી લાંબો ક્વેશ્ચનમાંથી છે ટૂંકાવમાંથી નથી તો સાહિત્ય મિત્રો આનો જવાબ જોઈ લો પોઝ કરીને વાંચી લેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો એ તમને આ બધા ક્વેશ્ચનનું સારું એવું સોલ્યુશન અને સાચા ક્વેશ્ચનના આન્સર મળી રહે જો સારિત આનો આન્સર જોઈ લેજો બધા ન્યૂ જેવી વસ્તુ બધો પાંચ પૂછે છે બધી વસ્તુને જો સાહેતાનો જવાબ તમારે જોઈ લેવાનો રહેશે પછી છે છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી તેનો આશા જોઈ લો તો લેખકે ગળામાં માળાની જે મોટી દોરી રાખવી એ દોરી સાથે છત્રીને બાંધી દેવી છત્રી ખુલે શકે એટલી મોટી દોરી રાખવી વરસાદમાં ભીની થયેલી છત્રીને શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગમાં ઓસાડ વીટી રાખવો તો આવી બધી સલાહો મળી હતી અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે સિઝનનો એન્ડ થવા આવી ગયો છે ચોમાસું છત્રી અત્યારે ઉપયોગમાં આવતી હશે હજી પણ પછી છે લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે તો સારી રીતે આનો આન્સર જોઈ લો તો લેખકની મુસાફરી એમની માટે યાત્રા બની રહેતી કારણ કે દરેક મુસાફરીમાં તેમને તમામ વૃત્તિઓ ઠરી ઠામ થઈ જતી ડાહી બની જતી તેમણે સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠ અને ભવ્યતા બંનેનો નજીકથી બારેક અનુભવ કર્યો હતો તો આ સાહિત્ય જોઈ લેવું લેખક પોતાને ટચુકડા ભૂભુક્ષ માસીમાર સાથે સરકાવે છે કારણ કે તો આનો પણ સારી રીતે આન્સર જોઈ લેજો

વર્ણન તમારા શબ્દોમાં લખો ગિરિમાળ ધોધ છે ડાંગનો આજુબાજુ જોઈ લો સાહિત્યનો આન્સર પછી સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે તો કલાપીય કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનો સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિ આવરી લીધા છે કવિ વૃક્ષો પંખીઓ ફૂલો વેલાઓ તેમજ ચણાઓમાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે સાહિત્યનો આન્સર જોઈ લ્યો સૌંદર્ય વેઠવી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે તો આ પણ શિકારી કાવ્યમાંથી લીધેલું છે ઉર્મી કાવ્યમાંથી સારી રીતે આનો પણ આન્સર જોઈ લો અને લાસ્ટ જળમાં કોનું તેજ રહેલાઈ રહ્યું છે તો યમુના સાથેના કૃષ્ણનો નાતો જાણીતો છે કવિ કહે છે કે યમુનામાં જળમાં હરિવર કૃષ્ણ સંતાયા છે પાતાળે સતાયેલા હરિવરનું તેજ જળની સપાટી પર રહેલાયેલું રહેલાઈ રહ્યું છે તો આપણે આગળના ક્વેશ્ચન હવે સોલ્યુશન જોઈ લઈશ આ રીતે તો આપણે બધા ક્વેશ્ચનો સારી સોલ્યુશન કરાવી દીધેલું છે આપણે આગળના ક્વેશ્ચન નીચેના રેખાંકિત સંજ્ઞાના પ્રકારનું નામ લખો તો આમાં તમારે સંજ્ઞા છે સારી લખી નાખવાનું છે તો વાંસના ઝુંડ કહી શકો તો સમૂહવાચક સંજ્ઞા કહી શકો તમે પછી નર્મદા છે નર્મદા છે આપણે જોઈએ તો વ્યક્તિવાચક કહી શકો પછી છે દુકાનદાર તો દુકાનદાર વ્યક્તિઓ સ્મિત કર્યું તો ભાવવાચક માગની ધૂળ ઢોંઢોળી તો આપણે જોઈએ તો આ પણ આપણે ભાવવાચકમાં કહી શકીએ પછી છે આમાં મોસમનો પહેલો વરસાદ પહેલો તો હશે સંખ્યાવાચક સુવાળા રંગ સુવાળા તો મિત્રો આવશે ગુણવાચક કેટલું સરસ નામ ગીરા તો ગીરા છે આપણે જોઈએ તો ગીરા ગુણવાચકમાં કરી શકીએ નામ પછી છે પક્ષીના પામમાં સાનો તું ગીતગા તો પામમાં ગુણવાચક પક્ષીને ને તું સાનો તો આપણે સાર્વનામિક કહી શકીએ દુકાનદારે ક્યાંકનો મારી સામે ધારી ધારીને જોઈ રહ્યો હતો તો દુકાનદાર છે ધારી ધારીને ગુણવાચક કહી શકીએ પછી અમદાવાદ ક્ષત્રિય ભૂલી જવામાં સ્થળવાચક અમદાવાદ પછી તેને આસાનીથી મળી ગયું તો રીતવાચક પછી અહીં ઉચ્છાસને બેસીને કેટલીક વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે તો સ્થાન વાચક આન્સર રહેશે સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે તો આ શું છે પરિમાણ છે અને છે એ સ્થળ વાચક તો સાહિત્ય આવી રીતે જોઈ લેવું કદર કરવી વ્યાકુળ બનવું તો વ્યાકુળ બનવું મજા લૂંટવી તો મજા લૂંટવી આદ્રતા સવાઈ જવી જાદુ લાકડી ભેરવી તો ચમત્કાર કરવો કદર કરવી તો આપણે જોઈએ તો કદર કરવીનું શું થશે તમારે જવાબ દેવાના રહેશે પછી આના સંસ્થિત ત્રીજા ભાગમાં સંશિત કરીને યોગ્ય શીર્ષક આપવાનું છે આ ફકરો સાહિત્ય જોઈ લેવો મોહમ્મદ માકણ દ્વારા રચિત છે પછી આ સ્વામી વિવેકાનંદ દ્વારા રચિત છે આ પણ સાહિત્ય મિત્રો જોઈ લેવું આને પણ સાહિત્ય જોઈ લેજો તો આ હતું આપણું ધોરણ દસનું જે સા આપણે જોઈએ તો ગુજરાતીનું પેપર સાહિત્ય સોલ્યુશન જોઈ લેવું છે તમે પણ સાહિત્ય જોઈ લેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો વિડીયોને એડ કરીએ છીએ જય હિન્દ જય ભારત